નમસ્કાર હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો આજે અગિયારસો સોળમો એપિસોડ ચૂંટણીનો સમય છે સામાન્ય રીતે પોલિટિકલ મુદ્દે ચર્ચા થતી હોય છે પણ એ પ્રાથમિકતા ન હોઈ શકે જ્યારે માનવ જિંદગીઓ મુદ્દે અદાલતે આપેલા આદેશની વાત હોય અને એટલે જ અગિયારમાં સોળના બે એપિસોડ પૈકીનો પહેલો એપિસોડ પહેલો ભાગ કેમ જે થઈ છે સ્થિતિ એને લઈને છે નેતા અને અધિકારીઓના પાપનો ખુલાસો એક એવું પાપ જે વડોદરામાં થયું છે જેના કારણે આપણા માસુમ ભૂલકાઓનો જીવ ગયો છે એ પાપને કેવી રીતે શાસક પક્ષના નેતાઓએ છુપાવવાનો પ્રયાસ કર્યો કેવી રીતે અધિકારીઓએ પ્રયાસ કર્યો એનો પર્દાફાશ કરવો છે ધ્યાન રાખીને જોજો કારણ કે તમારા શહેરમાં પણ આવું થશે એટલે સતર્ક રહેજ્યુએ માટે આ એપિસોડ જોજો અને બીજો મુદ્દો છે ભાજપના ધારાસભ્યની પોલીસની ચીમકી અત્યાર સુધી વિપક્ષ કહેતું હતું અમારા જેવા પત્રકારો કહેતા હતા કે હપ્તાબાજી ચાલે છે હવે 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 ભારતીય જનતા પક્ષ શાસક પક્ષના ધારાસભ્ય ચૂંટણીના મંચ ઉપરથી કહે છે કેટલાક અધિકારીઓ હપ્તાખોરી કરે છે જોકે એમ પણ કહે છે કે જો અમારા પક્ષના કાર્યકર્તાઓને હેરાન કર્યા તો તમને નહીં છોડું એટલે એ ધારાસભ્ય સાહેબને પણ સંભળાવવું છે સાહેબ પક્ષના કાર્યકર્તા પૂરતું જ નહીં નાગરિકો માટે પણ બોલો બોલ્યા સારું કર્યું પણ નાગરિકો માટે પણ બોલો કેમ કહેવું છે ને એ વિરામ પછી જોઈશું પણ શરૂઆત વડોદરામાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી થયેલા સૌથી મોટા પાપથી અઢાર જાન્યુઆરીનો એ દિવસ સાંજનો સમય હતો લગભગ લગભગ ચાર વાગ્યા હતા વડોદરામાં હળણી જે તળાવ છે ત્યાં થયેલી બોટની દુર્ઘટના આપણે તમામ લોકો જાણીએ છીએ એ બોટની દુર્ઘટનામાં બાર ભૂલકાઓ બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મૃત્યુ પામ્યા છે આ દુર્ઘટનામાં મીડિયાએ જબરજસ્ત ભૂમિકા ભજવી જબરજસ્ત મને કમને પણ હું ફરીથી શબ્દ વાપરું છું ફરીથી શબ્દ વાપરું છું મને કમ અને પણ

સ્ટેન્ડિંગ કમિટીના અધિકારીઓ પદાધિકારીઓ એમની મિલી ભગતથી છે કોટિયા નામની કંપની એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેને બોટિંગનો કોઈ અનુભવ નહોતો અને એની જ લાપરવાહીના કારણે આ દુર્ઘટના સર્જાઈ અને બાર વિદ્યાર્થીઓનો જીવ ગયેલો બે શિક્ષિકાઓનો જીવ ગયો હતો અદાલતમાં સુઓ મોટો પિટિશન થઈ અને સુઓ પિટિશનના અનુસંધાનમાં આજે કોર્ટમાં સુનાવણી થઈ છે ચોંકાવનારું સત્ય એ સામે આવ્યું છે જોકે એ વખતે પણ કહેલું કે આ કોટિયા કંપની જેનું ટેન્ડર રિજેક્ટ કર્યું હતું ગેરલાયક ઠેરવામાં આવ્યું હતું કંપનીની લાયકાત નથી એવું કહેવામાં આવ્યું હતું એ જ કંપનીને આ જ નફટ એ સમયના પ્રશાસકોએ નફટ શબ્દો વાપરું છું એ જ કંપની જેની લાયકાત નહોતી જેનું ટેન્ડર રિજેક્ટ કર્યું હતું એનું ટેન્ડર પાસ કર્યું તે સમયે દસ્તાવેજના આધાર ઉપર અમે બોલતા હતા દસ્તાવેજના આધાર ઉપર આજે અદાલતમાં આ જ મુદ્દો ચાલ્યો છે આ જ મુદ્દો અને અદાલતે સ્પષ્ટ વાત કરી છે સ્પષ્ટ તથ્યો સામે મૂક્યા છે અને હવે કોર્પોરેશનના જે તે સમયના પદાધિકારીઓ અમે ભરત ડાંગર વડોદરાના જે તે સમયના મેયર એમનો કોર્ટ લેવા માટે એમનો વ્યૂ જાણવા માટે સવાલ પૂછ્યો આજે મારા સહયોગી કલ્પેશ રાવલે ફોન કર્યો એમને સમય નહોતો સાહેબ તમને સમય નહીં હોય એનો વાંધો નહીં નામ આપશો અમને જવાબ અમારી ફરજ હતી તમને પૂછવાનો કારણ કે તમારા સમય પાપ થયું હતું એ પાપ થયું હતું હું ફરીથી શબ્દ કહું છું અને એટલે જ એ પાપનું તમને પ્રાશ્ચિત છે કે નહીં એ પૂછવા ફોન કર્યો હતો ખેર અદાલતમાં શું થયું કેવા તથ્યોને સત્યો સામે આવ્યા છે એની ચર્ચા કરવી જરૂરી છે હકીકત જાણવી જરૂરી છે કોના પાપે આ જીવ ગયા છે ને એ પાપીઓને ખુલ્લા પાડવા જરૂરી છે એટલે જ ચર્ચા કરવા ઉત્કર્ષભાઈ દવે મૃતક પરિજનોના વકીલ છે નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે એચ એસ પટેલ પૂર્વ સનદી અધિકારી છે ઉત્કર્ષભાઈ આપનાથી શરૂઆત કરવા માગીશું અદાલતમાં શું શું થયું અને અદાલતમાં આજે કઈ કઈ વાતો સામે આવીને અદાલતે શું આદેશ કર્યો રોનકભાઈ સૌ પ્રથમ તો આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર વડોદરા બ્રિજ વડોદરા બોટ ટ્રેજડી સંદર્ભે સુઓ મોટો પીઆઈલની સુનાવણી હાથ લેવામાં આવી હતી જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું હતું સંપૂર્ણપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ એફિડેવિટથી નાખુશ હતી અને એક શબ્દ એવો વાપરવામાં આવ્યો હતો કોર્ટ દ્વારા કે આ એફિડેવિટ મિસલીડિંગ એફિડેવિટ છે જેને કહી શકાય કે તથ્યહીન એફિડેવિટ છે તમે ગોળ ગોળ વાર્તાઓ કરો છો એવું એક એફિડેવિટ છે કોર્ટે એવી ટકોર કરી હતી ચાલુ કોર્ટની અંદર બીજી વસ્તુ એક ચોંકાવનારો ખુલાસો જે એફિડેવિટમાં થયો છે રોનકભાઈ એ છે કે સપ્ટેમ્બર કંપનીની અંદર તમે ડિસ્કવોલિફાય થઈ જાઓ છો કારણ કે તમારી કંપનીની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઝીરો છે અને નવેમ્બર મહિનાની અંદર બે મહિનાની અંદર એવું તો શું થઈ ગયું કે તમને આ ટેન્ડર ફાળવી દેવામાં આવે છે તમારી ફાઇનાન્સ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વધી જાય છે તો કોર્ટ અને અમે બધા આ તથ્ય જાણ્યા પછી વી વર વેરી શોક્ટ એટલે કોર્ટે આ વસ્તુની ટકોર કરતાં ચોક્કસપણે જે મ્યુનિસિપલ કમિશનર હતા તે વખતના એમના ઉપર ઇન્કવાયરીના આદેશ કર્યા છે અને કોર્ટે ગંભીર રીતે કીધું છે કે આ મ્યુનિસિપલ કમિશનર સાથે સાથે તે વખતના જેટલા પણ સરકારી કર્મચારીઓ હતા એ તમામ ઉપર ઇન્કવાયરી થશે બે મહિનાની અંદર સમગ્ર ઇન્કવાયરીનો રિપોર્ટ જે છે એ કોર્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવશે અને જે પણ વ્યક્તિ આની અંદર સામેલ હશે એ ઇન્ક્વાયરીનો ભાગ બનશે અને જે રિપોર્ટ બનશે જે કન્ક્લુઝન થશે એની અંદર એની ગોઠવણી કરવામાં આવશે અગત્યની વાત જે અહીંયા જાણવાલાયક છે રોનકભાઈ એ એ છે કે આ જે સંપૂર્ણ પ્રોજેક્ટ છે એ પીપીપી હેઠળનો પ્રોજેક્ટ હતો એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનો પ્રોજેક્ટ હતો જો તમે આ વસ્તુના આ આ સંપૂર્ણ કામના ડોક્યુમેન્ટ વાંચો તો સૌ પ્રથમ જ્યારે પિટિશન સુપ્રીમ કોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી હતી પીડિત પરિવારો દ્વારા ત્યારે એક ચોંકાવનારી વસ્તુ એ બહાર આવી હતી કે તમારી પાસે ક્યારે પણ આ તળાવની અંદર બોટ ચલાવવા માટેની પરમિશન હતી નહીં બોટ તમે ચલાવતા હતા એની તમારી પાસે પરમિશન હતી નહીં તમે ફક્ત ફક્ત અને આ તળાવની અંદર પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી મેળવી હતી તમે એનઓસી કયા ડિપાર્ટમેન્ટમાંથી કયા વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી ઓપટેન કર્યા એની માટે જિમ્મેદાર કોણ છે એનઓસી આપ્યા પછી સરકારી વિભાગમાંથી આની ચકાસણી કરવા કોણ આવતું હતું શું એ કોની જવાબદારી હતી આ તમામ વસ્તુ આ રિપોર્ટની અંદર બહાર આવશે પણ ખૂબ જ ચોંકાવનારી વાત જે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર બહાર આવી છે એ એ છે કે જે કંપની પાસે કોઈ અનુભવ નથી જે કંપનીને એક વખત તમે ડિસ્કવોલિફાય કરી ચૂક્યા છો એ જ કંપનીને તમે બે મહિના પછી ફરીથી ટેન્ડર અવોર્ડ કરો છો જે નામદાર ગુજરાત હાઈકોર્ટે કીધું છે કે આ ટેન્ડર તો રદ થવા પાત્ર છે નરેન્દ્ર રાવત મારી સાથે જોડાયા છે નરેન્દ્રભાઈ મને યાદ છે એ રાત્રે હું વડોદરા પહોંચેલો વહેલી સવારે તમને મળેલો અને ત્યારે પણ મેં કહ્યું હતું એક એક જવાબદાર અધિકારીના હાથ ઉપર હાથ કડી જોવી અને હાથ કડી લાગે ને તો જ આપણા એ ભૂલકાઓના આત્માને શાંતિ મળે જે હજી સુધી આપણે લગાવવામાં સફળ નથી થયા અને હવે અદાલતની અંદર જે તથ્યો સામે આવ્યા છે એક શક્યતા દેખાવા લાગી છે ન્યાયતંત્ર ઉપર પહેલાં પણ ભરોસો તો આજે પણ છે બળતા સુધી રહેશે અને એટલે જ ભરોસો છે આખો ઘટનાક્રમ તમે સારી રીતે જાણો છો આ કોટિયા કંપની હતી શું અને પેલા અધિકારી પૂર્વ સિટી એન્જિનિયર એમનું શું કનેક્શન હતું આખું વિસ્તારથી કહી દો કોઈની શરમ રાખ્યા વગર જેલમાં જવાનું આવશે ને તમારા વતી હું જાય પણ તમે ખુલીને કહી દો આજે રોનકભાઈ અમે તો એ વખતે બી ડરતા નહોતા ને આજે પણ ડરતા નથી અને વાસ્તવિકતા એ કહેવાની છે કે આ આખા જ બોટ કાંડની અંદર જે કરુણ દુર્ઘટના એ દુઃખદ છે અને આની તપાસ થઈ રહી છે અને પરિણામો કેમ આવી રહ્યા છે કારણ કે તથ્યો તમામ સામે છે આપે જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે બી આ દીવા જેવી સ્પષ્ટ વસ્તુ હતી જેના કારણે કોર્ટ અત્યારે જે પ્રકારે નાખુશ છે અને જે પ્રકારે એને હુકમ કર્યો છે એ આવકાર્ય છે અને મને એની પુરાવા મેળ આપની સમક્ષ આપવા માગું છું વાત બે હજાર પંદરની હતી કે જ્યારે આ પ્રોજેક્ટ આપવાની વાત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ સ્પેશિયલ પ્રોજેક્ટ આપી આ વડોદરાના તમામ તળાવોને નવીનીકરણ કરવાની આ પ્રકારે પ્રોજેક્ટ આપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટની વાત હતી જેમાં આ લોકોએ ટેન્ડર કર્યું અને એમાં કોટિયા કન્સ્ટ્રક્શન અને ઓલમેક કંપનીને કોન્ટ્રેક આપ્યો પરંતુ ચોંકાવનારી બાબત એ હતી કે આ બંને પાસે એ પ્રકારનો કોઈ અનુભવ ન હોવાથી આને રીટેન્ડરિંગ કરવામાં આવ્યું બે મહિનાની અંદર કોટિયા કંપનીને ફરીથી એને મંજૂર કરવામાં આવી વાત કોટિયા કંપનીની કરીએ એની પાસે જ્યારે આ ટેન્ડર આપવામાં આવ્યું તો અમે પુરાવા એ સમયે રજૂ કર્યા આ પત્ર બે હજાર સોળનો છે અને લખેલું છે સ્પષ્ટ કે તમારી કંપની પાસે બોટિંગ તળાવ જે આખું તમે ડેવલપ કરવા આપી દો છો તમામ રાઇટ્સ આપી દો છો સિત્તેર હજાર સ્ક્વેર ફીટ તળાવ સાથેનું ડેવલપમેન્ટ હોલ શોપ્સ આ પ્રકારે કરીને તમારે કરવાનું એક રૂપિયાના ટોકન ભાવે તળાવ ડેવલપ કરવાનું કોટિયા કંપનીને આમને આપવાનો હુકમ કર્યો એ સમયે અમે વિરોધ નોંધાયો કે ભાઈ કેવી રીતે ચાલી શકે આ કંપની તો ફરસાણ ચલાવતી કંપની છે આનું આઈટી રિટર્ન નથી આનો કોઈ અનુભવ નથી આ કેવી રીતે કામ કરી શકે અને ટેન્ડર કેવી રીતે આપી શકે કમિશનર એક મિનિટ તમે પત્ર કોને લખેલો તા પાર્ટીના નેતાઓના નરેન્દ્રભાઈ પત્ર કોને લખેલો કમિશનરને લખેલો સ્ટેન્ડિંગના મ્યુનિસિપલ કમિશનર કોણ હતા કમિશનર સાહેબ એ વખતે મ્યુનિસિપલ કમિશનર કોપી ટુ કોપી ટુ કોપી ટુ તમામ એ ટાઈમે મેયર ભરત ડાંગર હતા સ્ટેન્ડિંગ ચેરમેન જિગીશાબેન હતા અને વિનોદ રાવ કમિશનર હતા તમામ લોકોને ઓપન લેટરને પેપરમાં પણ છપાવેલું કે ફરસાણની કંપનીને તમે આ કેવી રીતે આપી શકો ને એક રૂપિયાની વાત કે કેવી રીતે આપી શકે આ લોકો સભામાં લાવ્યા સભામાં હોબાળો કરી ચૌદ કાઉન્સિલર કોર્પોરેશનમાં કોંગ્રેસના હતા અને તમામ બીજા વિરુદ્ધમાં સત્તા પક્ષના લોકોએ મંજૂર કર્યું ત્યારબાદ લડત રાખી પછી ફરીથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટીને સ્ટેન્ડિંગમાં આઈટમ આવી ત્રણ લાખ એક હજાર એકસો અગિયાર વાર્ષિકના દરે આમને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો એટલે અમે એમને ફરીથી અમે પૂછ્યું એમને કે ભાઈ તમે આ કેવી રીતે આપી શકો જે પ્રોજેક્ટમાં એક દિવસની આવક એક લાખ રૂપિયા હોય આનો સરવાળો કરીએ તમે આનું એનાલિસિસ કર્યું છે ખરું આનું પ્રોફિટેબિલિટી એનાઉન્સિસ કર્યું અમારું કહેવું એટલું જ હતું કે આમાં પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જે કોટિયા કંપનીએ બતાવેલું એની સામે લગભગ એ સાડા ત્રણ કરોડ રૂપિયા દર વર્ષે કમાવાનો હતો એની સામે ત્રણ લાખના નાની રકમ ફક્ત કોર્પોરેશનને આપવાની હતી બે વર્ષમાં સપોઝ એનું ઇન્વેસ્ટમેન્ટ નીકળી જાય તો ત્રીસ વર્ષ સુધી આ માણસ દોઢસો કરોડ કમાય એવું અમે એનાલિસિસ કરી કોર્પોરેશનને આપ્યું અને કોર્પોરેશને કયા આધારે પુરાવાઓ સાથે મંજૂર કર્યું છે એ પણ અમે લખેલું છે આમાં કે આની વિજિલન્સ ઇન્કવાયરી થવી જોઈએ આનો પ્રોફિટેબિલિટી એનાલિસિસ અમને બતાવો અને આ આ ડેવલપ જે પોન કરવાનું છે એમાં કોર્પોરેશન જાતે કરે તો દોઢસો કરોડને કરોડો રૂપિયા વડોદરાને મળે ને વડોદરા જે આર્થિક રીતે નબળું કોર્પોરેશન એ મળી શકે કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રેશરથી આખો પ્રોજેક્ટ પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે થઈ ગયો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો બધું આપી દીધું કશું કરી શક્યા નહીં સરકારનું તંત્ર જાગ્યું નહીં છેવટે નિર્દોષ બાળકોના મૃત્યુ થયા ત્યારબાદ આખો પ્રોજેક્ટ બહાર આવ્યો એ સમયે એ પહેલા બી વચ્ચે બી અમે કહેલું કે આ ભાઈ કોન્ટ્રાક્ટના તમામ નિયમોનો ભંગ કરી જે સુવિધાઓ ઊભી કરી છે બોટિંગની સુવિધાઓ એના અલગ ત્યાં તો ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પણ ઉપર ચાલતી હતી એના કાર્યક્રમો પણ ચાલતા હતા તમામ સ્તરે આખા હું ભૂલી ગયો કે જ્યારે આનો અનુભવ નતો ત્યારે જોઈન્ટ વેન્ચર કંપની નું કર્યું ટેન્ડર નો ભંગ કરીને જોઈન્ટ વેન્ચર કંપની એટલે બીજા ટેકનિકલ એક્સપર્ટ લઈને એને મજબૂત બનાવવાની વાત કરી એટલે એ તો શક્ય જ

ત્રણ લાખ વર્ષે એટલે કે ટુ બી કે થ્રી બી એચ કેનું ભાડું જેટલું હોય ને એટલા ભાડામાં આખું તળાવ આપી દેવામાં આવ્યું છે ટેન્ડર ખોટી રીતે અપાયું કંપનીને ખોટી રીતે અપાયું આના પુરાવા છે અને એટલે જ હું બોલી રહ્યો છું અને આજે ઓન પેપર સાબિત થઈ રહ્યું છે આખો ખેલ કેવી રીતે ચાલે છે આપણે સામાન્ય નાગરિક છે આપણે જાજુ જાણતા નથી આપણે ખુશ થઈ જઈએ છીએ કે મારા શહેરના તળાવનું બ્યુટિફિકેશન થયું જ્યારે આવી દુર્ઘટના થાય છે ને ત્યારે પડદા પાછળની કહાની સામે આવે છે અને બોટ ચલાવવાળો તો ભીડ બનાવવાળો માણસ હતો ખેર બહુ બધું આવું છે પણ કેવા ખેલ ચાલે છે ને એ જાણવા મેં વાત કરી છે એસ એસ પટેલ સાહેબ સાથે પૂર્વ સનદી અધિકારી છે અને આ જ વડોદરામાં કમિશનર રહી ચૂક્યા છે આવા સાંભળીએ એમની પાસેથી જાણી આખો ખેલ કેવો હોય છે પટેલ સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે વડોદરામાં જે પણ આ કાંડ થયો તેને લઈ અદાલતે સ્પષ્ટ સૂચના પણ આપી છે અને આદેશ પણ કર્યો છે તત્કાલીન કોર્પોરેશન કમિશનરને નોટિસ આપી છે આપ તો આ જ કોર્પોરેશનમાં રહી ચૂક્યા છો વડોદરા મહાનગરપાલિકાના અંદર કામ કરી ચૂક્યા છો આપ રહી ચૂક્યા છો આપની પાસેથી એ જાણવું છે જ્યારે કોઈ પણ ટેન્ડર અપાતું હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની શું ભૂમિકા હોય છે અને કમિશનરની શું ભૂમિકા હોય છે અને પીપીપી ધોરણે પ્રોજેક્ટ આપવાના નામે મહાનગરપાલિકાઓમાં કેવા ખેલ ચાલતા હોય છે હવે એક્ઝેક્ટ હાઈકોર્ટના ઓર્ડરનું વર્ઝન તો જાણવું પડે પણ તમે જે જણાવ્યું છે એ પ્રમાણે કે બેઝિકલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર એક સ્ટેચ્યુટરી સત્તાધિકારી છે કોર્પોરેશનમાં ત્રણ બેઝિકલી સ્ટેચ્યુટરી અધિકારીઓ છે એટલે સત્તાધિકારીઓ એમાં એક જનરલ બોર્ડ એટલે હેડેડ બાય મેયર એન્ડ ઓલ કાઉન્સિલર સેકન્ડ ઇઝ ધ સ્ટેન્ડિંગ કમિટી કે જે સ્ટેન્ડિંગ કમિટી એક્ઝિક્યુટિવ જેવા ફંક્શન્સ જે છે કે જેમાં કમિશનર તરફથી રજૂ કરેલી દરખાસ્તોને નિયમો પ્રમાણે મંજૂર કરવાની થાય હવે મ્યુનિસિપલ કમિશનર એ સૌથી એડમિનિસ્ટ્રેટિવલી એઝ વેલ એઝ જીપીએમસી એક્ટ ની જે ફરજિયાત અને મરજિયાત ફરજો જે છે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં મહત્ત્વનો રોલ છે હવે આ કિસ્સામાં જે બાબત જે છે એ હું જ્યારે મ્યુનિસિપલ કમિશનર બે હજાર પંદર સોળમાં હતો તે જ દરમિયાન આ હરણી ગામના બંને તળાવો ઉપરના દબાણો મેજ દૂર કરાવ્યા હતા આ જે તળાવમાં જે દુર્ઘટના બની છે એ જ તળાવને એક વર્જિન ટાઈપ તળાવ હતું જે આવરા બંધ કરેલા એ એ પણ મેં ખુલ્લા કરાવ્યા હતા એટલે મારું શું કહેવું છે કે જે આનું સ્કોપ ઓફ વર્ક જે છે કોઈ પણ પીપીપી પ્રોજેક્ટમાં અને ખાસ કરીને આવા પ્રોજેક્ટમાં સેફટી સુળબીધી પેરામાઉન્ટ પ્રાયોરિટી એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં નોમ્સ જે ફોલો કરવા જોઈતા હતા માનો કે સેફટીના રિલેટેડ એની બોટની ક્વોલિટીના રિલેટેડ એ પેસેન્જરને જે વહન કરે છે એના માટેના સેફટી ડિવાઇસીસ લાઈક લાઈફ જેકેટ એના પેલા રિંગ બોયા પછી ટ્રેન એનો પેલો બોટનો સંચાલક પછી ડાઈવર્સ આ જે બધી બાબતો જે છે સૌથી અગત્યની સાથે જે હું બીજું જે કહેવા જઈ રહ્યો છું અગત્યનું કે એનું પિરિયોડિકલ ઇન્સ્પેક્શન પિરિયોડિકલ મોનિટરિંગ કેમ કે કોઈપણ પીપીબી પ્રોજેક્ટમાં જ્યારે તમે થર્ડ પાર્ટીને આપો છો ત્યારે એનો મતલબ એ જ નહીં કે થર્ડ પાર્ટીએ જ એ ખાલી એના એગ્રીમેન્ટ કર્યા પ્રમાણે કે ફલાણું કર્યા પ્રમાણે ખાલી ચલાવે એટલે મ્યુનિસિપલ કમિશનરે બેઝિકલી કોઈપણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને એમાં આ પ્રોજેક્ટમાં કે કોઈપણ પીપીબી પ્રોજેક્ટમાં પાયાની જે એક્સરસાઇઝ કરવાની છે સૈદ્ધાંતિક એપ્રુવલ સ્ટેન્ડિંગ કમિટી કે જનરલ બોર્ડની મેળવ્યા પછી જે પાયાની જે કામગીરી કરવાની છે મ્યુનિસિપલ કમિશનરે કરવાની છે અને ત્યાર પછી એ પ્રપોઝલને આખા નોમ્સ કરી ટેન્ડર ફ્લોટ કરી એની સ્ક્રુટિની કરી એને ઇવેલ્યુએટ કરી એની એક્સપર્ટ કમિટી આ બધાના ઓપિનિયન લઈને પછી પ્રપોઝલ તૈયાર કર્યા પછી એને જાહેર હિતમાં ટેન્ડર ઇન્વાઇટ કરવાના હોય છે રોનકભાઈ અદાલતે એ પણ નોટિંગ કર્યું છે કે કોટિયા કંપની કે જેની આર્થિક ક્ષમતા નહોતી આ પ્રોજેક્ટ કરવાની એનું ટેન્ડર રિજેક્ટ થયું હતું અને એ જ કંપનીનું ફરીથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું આર્થિક ક્ષમતા છે એમ કરીને એટલે જ આપની પાસેથી જાણવું છે આ પ્રકારે જે થતું હોય ને આવી કંપનીઓ ટેન્ડર અપાય એની અંદર સ્ટેન્ડિંગ મેયર અને કોર્પોરેશનના કમિશનરો એમની ભૂમિકા કેવી હોય છે આપ શું માનો છો એમની સીધી ભૂમિકા હોય અને પ્રોપર વેથી કામ કર્યું હોય તો આ રીતે ટેન્ડર ગયું હોત ખરું તમને શું લાગે છે રોનકભાઈ આમાં એક પાયાની બાબત બહુ સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ કમિશનર જે પ્રપોઝલ તૈયાર કરે એ તૈયારમાં બેઝિકલી જે કોટિયા કંપનીને જે આપવામાં આવ્યું છે માનો કે જો એ ટૂંકા જ સમયગાળામાં એ જ એજન્સી માનો કે જ્યારે ઇન્વાઇટ કર્યા ત્યારે કોઈ કારણસર ક્વોલિફાઈડ થતી નથી માનો ક્વોલિફિકેશનમાં બે બાબતો આવે એક તો આ બોટ હતી બોટનું સંચાલન હતું એટલે એમાં એના રિલેટેડ એની ક્ષમતા શું છે બીજી બાબત એ કે માનો કે એને રેવન્યુ મોડેલ તરીકે જોવામાં આવે તો એણે અગાઉ આવા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કર્યા હતા સંચાલન કર્યું હતું એની એ પ્રકારની ક્ષમતા છે કે નહીં હવે આ જે કિસ્સામાં જે તમે જણાવો છો અથવા તો જે પણ ડાયરેક્ટિવ્સ છે એ જોતા એવું લાગે કે જો ફરીથી પાછું માનો કે એનું ટેન્ડર ઇન્વાઇટ કર્યું અને આ જ વ્યક્તિ કોટિયા કંપની કોઈકની સાથે જેમ જણાવવામાં આવે છે એમ કે ભાઈ જોઈન્ટ વેન્ચુર કર્યું તો જોઈન્ટ વેન્ચુર કર્યું તો જોઈન્ટ વેન્ચુર તો ખાલી કઈ બાબતોને લીધે એ જોઈન્ટ વેન્ચર કંપની જે છે એ આઈધર ટેકનિકલી સાઉન્ડ હતી કે રેવન્યુ પોઈન્ટ ઓફ વ્યૂ માનો કે એવું નક્કી કરવામાં આવ્યું હોય કે પણ એણે આટલું ટર્ન ઓવર કર્યું આવ્યા પીપીપી પ્રોજેક્ટમાં એકલું ખાલી રેવન્યુ કે ફાઇનાન્શિયલ ક્ષમતા અગત્યની નથી આની બાબતમાં સૌથી અગત્યની ક્ષમતા વેધર દેટ એજન્સી હેઝ એ કેપેબિલિટી ટેકનિકલ નો હાવ અને આવા પ્રકારનું વોટરમાં વોટર બોડીમાં આવી પ્રકારની સંચાલનનો એક્સપિરિયન્સ એનો મેનપાવર એ બધી જ બાબતો હતી એ ખરેખર ખરાઈ કરવી જોઈતી હતી આ સમગ્ર કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર તો એક પાયાની રીતે એણે જે વહીવટી રીતે એની જે ટેકનિકલ ટીમ હોય પાછી એની મારફત એક્સરસાઇઝ પ્રોપરલી કરેલી હોવી જોઈએ સેકન્ડલી જે સ્ટેન્ડિંગ કમિટી જે છે બેઝિકલી પહેલી પ્રપોઝલ સ્ટેન્ડિંગ કમિટીમાં જાય એટલે ચેરમેન અને એના સભ્યો એ કઈ બાબતોથી કમિશનરની પ્રપોઝલને આઇધર એમણે ઓવરરૂલ કરી છે ફેરફાર કરી છે અને પહેલો પ્રશ્ન એ પણ આવે કે જ્યારે અગાઉ એ જ એજન્સીની નામંજૂર કરી તો ફરીથી કયા સંજોગો મંજૂર કરવામાં આવી અને થર્ડ જે જનરલ બોર્ડ અને મેયર આ જે ત્રણ સત્તાધિકારીઓ છે જ્યારે આ તો રોનકભાઈ એવું છે કે જ્યારે ગુજરાત હાઈકોર્ટે જ્યારે જો આની જ્યુડિશિયલ ઇન્કવાયરી અથવા તપાસના આદેશો આપ્યા છે તો ડેફિનેટલી હું માનું છું ત્યાં સુધી જે તપાસ કમિશન હશે કે તપાસ કમિટી હશે એને પણ કઈ કઈ બાબતોની તપાસ કરવાનું હાઈકોર્ટે સૂચવ્યું છે એ પણ જાણવું જરૂરી છે રોનકભાઈ એ ગોઝારી રાત્રે હું અહીંથી સ્ટુડિયો છોડીને ગયેલો કહીને ગયેલો આ મુદ્દો નહીં છોડું નહીં છોડું કહીને ગયેલો અધૂરો ન્યાય મળ્યો હતો અધૂરો ન્યાય મળ્યો હતો અને હવે પૂરા ન્યાયની અપેક્ષા છે બે રીતે ન્યાયની અપેક્ષા છે એક તો કસુરવાને સજા મળે અને જેમના ભૂલકા ગયા છે જેમના પરિવારના લોકો ગયા છે એમને પૂરતું વળતર મળે ઉત્કર્ષભાઈ આ કેસમાં જો મોરબીમાં આપને યાદ હશે સરકારે તો વળતર આપ્યું અને અદાલતે જયસુખ પટેલની કંપની પાસેથી પણ એ લોકોને વળતર આપ્યું જેમના મૃત્યુ થાય લગભગ લગભગ એવો જ કેસ છે ત્યાં પણ પીપીપી ધોરણે અહીંયા પણ પીપીપી ધોરણે ત્યાં પુલ તૂટ્યો અહીંયા બોટ ડૂબી અહીંયા શું થયું વળતર આપ્યું છે ખરું આ કંપની રોનકભાઈ આજ દિન સુધી આ સમગ્ર કેસની અંદર કંપનીને પાર્ટી તરીકે જોડવામાં આવી નથી એટલે પીડિત પરિવારો દ્વારા એક સીએ ઓલરેડી ફાઇલ થઈ ચૂકી છે કે જે આ કંપની છે કોટિયા લિમિટ કોટિયા પ્રોજેક્ટ્સ અને તદઉપરાંત જે સ્કૂલ છે એ સ્કૂલને પાર્ટી તરીકે જોડવામાં આવે તદઉપરાંત જે બીજી અગત્યની વાત છે એ છે કે આજ દિન સુધી જે આમાં બાર નાનાકા બાળકો અને બે શિક્ષકો મૃત્યુ પામ્યા છે તે સંદર્ભે રાજ્ય સરકારને કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા બે લાખને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે જે મોરબી દુર્ઘટનામાં ચૂકવવામાં આવ્યું હતું તે જ રીતે પર જે ક્વેશ્ચન દેટ આઈ પોઝ ટુ માય સેલ્ફ એઝ એન ઓફિસર ઓફ લો એ એ છે કે શું એક એક બાળકની જીવનની કિંમત છ લાખ રૂપિયા છે આ વસ્તુ આ દુર્ઘટના ઘટી શેના કારણે કેમ કે મેં કે કોક એવા વ્યક્તિએ આની અંદર કોઈક બેનિફિટ પ્રદાન કર્યો છે ન કરવાવાળા કામ કરવામાં આવ્યા છે ટેન્ડર જેને નહોતું આપવાનું એને આપવામાં આવ્યું છે ભલામણોના લીધે આ કામ થયું છે કે શેના લીધે થયું છે તમામ વસ્તુઓ આવનારા સમયમાં બહાર આવશે અને અગત્યની વાત કે જે પીડિત પરિવારો દ્વારા આ મેટરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સીએ ફાઇલ કરવામાં આવી છે એટલે આવી છે કે સમગ આવો સેમ કિસ્સો સમગ્રની અંદર અંદર બન્યો હતો જ્યાં નદીના કાંઠે સ્કૂલ બાળકોને લઈને ગઈ હતી અને જ્યાં બાળકો મૃત્યુ પામ્યા હતા તો સ્કૂલે ઓગણીસો નેવું ના દાયકાની અંદર એક બાળક પાછળ પાંચ લાખ રૂપિયાનું કમ્પેન્સન એટલે કે વળતર આપ્યું હતું આ બે હજાર ચોવીસ છે અને અગત્યની વસ્તુ રોનકભાઈ જેમ આપ જાણો છો સ્કૂલે આ પિકનીકની જે ગોઠવણ છે એ ડીઈઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની મંજૂરી વગર આ પિકનિક ઓર્ગ કર્યું સ્કૂલની નથી કે જ્યારે બાળક એ સ્કૂલની કસ્ટડીમાં છે તો સ્કૂલના શિક્ષકો એના ગાર્ડિયન તરીકે ઓપરેટ કરતા હોય છે એના ગાર્ડિયન તરીકે રહેતા હોય છે તો સ્કૂલની શું એ જવાબદારી નથી ટ્રસ્ટીઓની જવાબદારી નથી કે એ જગ્યાને ચોક્કસપણે ચકાસી લેવામાં આવે લાઈફ જેકેટો પહેરાવવામાં આવે ને પછી બાળકોને બોટના ઉપર બેસાડવામાં આવે તે સંદર્ભે આવનારા સમયના અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી આવી અરજ થવાની છે કે આ સમગ્ર મેટરની અંદર કોટિયા પ્રોજેક્ટ અને સ્કૂલને પાર્ટી તરીકે જોડવામાં આવે અદાલત આ મુદ્દે ન્યાય કરશે એનો પૂરો ભરોસો છે એમાં કોઈ બેમત નથી પણ હા એક સામાન્ય સમજ એવી હોય છે કે આવી જ્યારે પણ દુર્ઘટના થાય એટલે થોડાક દિવસ મીડિયામાં ચાલે એટલે જે તે વ્યક્તિના લાગતા લાગતાવાળા એમ કહેતા થોડાક દિવસ ચાલશે મીડિયાવાળા ભૂલી જશે ચૂપ થઈ જશે પછી બધું ગોઠવાઈ જશે ગયો જમાનો હતો પણ નહીં ਨੇ ਉਹ વિચારતો તો ગયો તમારો આ દીકરો એ દિવસે પણ કહેતો તો ગુનેગારોને હું નહીં છૂટવા દઉં નહીં એનો છેડો નહીં છોડું નહીં છોડું એ પર પ્રતિ કો છું બહુ થયા ખેલ એ દિવસોમાં પણ તમે ખેલ કર્યા જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો એટલે અને આ દુર્ઘટના બાદ પણ બહુ ખેલ કર્યા બહુ ખેલ કર્યા એ હકીકત છે કે આપણી ન્યાય પ્રણાલી માને છે 99 ગુનેગાર છૂટી જાય તો ચાલે એક બે ગુનાને સજા ન મળું છું હું પોતે માનું છું અને એમાં કોઈ મીડિયા ટ્રાયલ ન હોઈ શકે પણ જ્યારે ચોખ્ખું દેખાય છે ચવાણું વેચવાવાળાને બોટિંગમાં આખું તળાવ સોંપી દેવામાં આવે છે ટેન્ડર રદ કર્યા પછી એને ટેન્ડર આપવામાં આવે છે જે તે સમયના જે અધિકારીઓ તા એ ધ્યાન ખોલ ધ્યાન રાખજો તમારા એ કરેલા પાપનું સજા અદાલત પણ આપશે ઉપરવાળો પણ આપશે અને ફરીથી કહું છું મગજમાં એક ટકો પણ એવી રાય હોય કે મીડિયા ભૂલી જશે ના સુધી હું જીવતો ને અને ન્યાય નહીં મળ્યો ને ત્યાં સુધી હું બોલતો રહીશ તમને ખુલ્લા પાડતો રહીશ વચ્ચેનો સમય ચોક્કસથી ગયો અમે ધ્યાન રાખીને બેઠા હતા કે અદાલતમાં શું કાર્યવાહી થાય છે સરકાર પક્ષે પણ એક એક અપડેટ અને અમે પ્રસારિત કરતા રહીશું અને એટલા માટે કે બીજા કોઈ જગ્યાઓ ખેલ ના થાય અને નિર્દોષોના જીવ ના જાય હું તો એક વિરામ વિરામ અને બાદ વાત કરીશ ભારતીય જનતા પક્ષના એક ધારાસભ્ય પોલીસ અધિકારીઓને સરકારી અધિકારીઓને ચૂંટણીના મંચ ઉપરથી કેવી રીતે ધમકી આપીશ ગુજરાતી જ વાત કરું છું ગુજરાતની જ વિરામ બાદ કરીશ વાત